આયોજિત ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ. સમય સંખ્યામાં આપણે શરૂઆતમાં એની વ્યાખ્યા જોઈ કે p ના છેદમાં q સ્વરૂપ હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, અને એમાં જે q એટલે કે છેદવાળો ભાગ છે એ 0 હોવો જોઈએ નહીં, એ એની કન્ડિશન હતી. ત્યાર પછી આપણે સમય સંખ્યાના પૂર્ણાંક સંખ્યાના અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ જોયા. સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, બરોબર. પછી આપણે વિભાજનના ગુણધર્મને આધારે આપણે દાખલા કર્યા, બરોબર. અને છેલ્લે આપણે ક્લાસવર્કના જે દાખલા હતા એ પૂરું કર્યું, અને હોમવર્ક વાળો ભાગ છે એમાં પેલો અને બીજો પ્રશ્ન તમને જાતે પ્રેક્ટિસ કરવા આપેલો, બરોબર. આજે આપણે ક્વેશ્ચન નંબર 3 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો, બરોબર. હોમવર્ક વાળા ભાગમાં છે. તો સૌપ્રથમ આપણે વિભાજનનો ગુણધર્મનો જે સામાન્ય સ્વરૂપ છે એ લખી નાખીએ. સામાન્ય સ્વરૂપ શું છે? a ગુણ્યા કૌંસમાં b વત્તા c, એના બરાબર શું આવશે? a ગુણ્યા b વત્તા a ગુણ્યા c, બરોબર. આ સામાન્ય સૂત્ર ત્રણે ત્રણમાં લાગુ પડશે, બરોબર. સૌપ્રથમ અહીંયા આપણે કયો ભાગ આપેલો છે બરાબર, છે ડાબી બાજુનો કે જમણી બાજુનો, જે ભાગ આપેલો હોય એના સિવાય બનાવવાનો. અહીંયા જો આપણે ચાર સંખ્યા આપેલી છે, બરોબર, તો આ જમણી બાજુ આપેલી છે, તો જમણી બાજુ પરથી આપણે હવે ડાબી બાજુ બનાવશું. કેવી રીતે? અહીંયા જે સામાન્ય સંખ્યા હશે એને આપણે બહાર કાઢીએ. સામાન્ય શું નીકળે છે? 6/7 ગુણાકાર નિશાની, કૌંસમાં આવે શું વધશે? 3/4 આ સરવાળાની નિશાની અને 11/4, બરોબર. જો આ ચાર સ્વરૂપ હતું, ચાર સંખ્યા 1 2 3 4, એમાંથી શું થઈ ગયું? 1 2 અને 3, બરોબર. તો આ થઈ ગયું વિભાજનનો ગુણધર્મ. હવે કૌંસને છૂટો પાડીએ, એમાં સાદુરૂપ આપીએ. 2/2 કેવા છે? સરખા. 3/4 અને 11/4 બંનેના છેદ જ્યારે સરખા હોય ત્યારે સરવાળો, ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો, અંશનો અંશ સાથે સરવાળો કરવાનો. છેદમાં તો શું આવશે? જે છે એ નહીં જ આવશે, બરોબર. જો છેદ સરખા ન હોય તો આપણે ચોકડી ગુણાકાર અથવા તો લસા લઈને એનો ગુણાકાર, સોરી, સરવાળો કરી શકીએ. તો અહીંયા અંશનો સરવાળો કરીએ તો શું આવશે? 11/3 14/4 શું આવશે? 4, બરોબર. ત્યાં સરવાળો શું કરવાનો? ત્યાં 4 એટલો જ રાખવાનો છે. હવે અહીંયા છેદ ઉડી જશે, 7 2 14, અંશમાં શું વધે? 6 2/4 બરાબર. અંશમાં ગુણાકાર કરી નાખીએ, 6 2 12 12/4 4 2 12, જવાબ શું આવશે? 3, બરાબર. તો પેલો દાખલો જવાબ કેટલો આવશે? 3. તો આવી રીતે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી આપણે બીજા બે દાખલા પણ ગણશું. હવે આમાંથી શું સામાન્ય નીકળે છે? હવે આ વિભાજનનો ગુણધર્મ જે સામાન્ય સ્વરૂપ છે બીજા બધામાં લખતો નથી, સીધું સામાન્ય સ્વરૂપ વાળો સ્ટેપ. શું સામાન્ય છે? આમાં 4/5 4/5, તો 4/5 સામાન્ય. કૌંસમાં શું વધશે? 13/4 માઇનસ ની નિશાની 3/4. કૌંસની આગળ ગુણાકારની નિશાની ન કરો તો પણ ચાલે, ત્યાં આપણે સમજી લેવાનું કે ગુણાકારની નિશાની છે, બરોબર. ત્યાં ન કરો તો ચાલે. 4/5 એમનો ગુણાકારની નિશાની. હવે અહીંયા પણ 2 ના છેદ સરખા છે, તો અંશની જે ઉપર નાખવાની એ બાદ લખી આપણે છે, તો બાદ બાકી કરવાની, છેદ એમ રાખવાનો. અહીંયા શું વધશે? 13/3 થાય તો 10, અને 13 મોટા છે એટલે એની નિશાની પ્લસ જ આવશે. 4/4 કેન્સલ, બરોબર. તો શું મળી ગયું? 10/5 10/5 ફરીથી છેદ છે, 5 2 10, જવાબ શું આવશે? 2. અહીંયા 3, હવે 2. ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં શું સામાન્ય નીકળશે? 2/5 ગુણાકારની નિશાની. હવે એમાં અંદર શું વધશે? -3/5
माइनस 3/12 प्लस ની નિશાની અને છેલ્લે છે 5/12 બરાબર આટલું હોયું 2/5 સામાન્ય કાયદા કૌંસમાં શું વધે છે માઈનસ 3/12 પ્લસ 5/12 હવે કૌંસમાં સાદું બાકી દઈએ આ 2/5 આમ રાખીએ અહીંયા પણ 2/ સરખા જ છે તો છેદમાં શું આવશે 12 અંશમાં માઈનસ 3 અને પ્લસ 5 છે વિરોધ નિશાની છે શું કરવાનું બાદબાકી કરવાની તો 5માંથી 2 3 જાય તો છે 2 અને 5 મોટા છે એટલે નિશાની શું આવશે પ્લસ અહીં સે કુટાડી લઈએ 2 6 12 શું હશે 2/5 5 × 6 અહીંયા ફરીથી 2 જેવી 6 અંશમાં કાઈ નથી તો શું હોય 1 છેદના ગુણાકાર કરીએ 5 × 3 = 15 બરોબર તો આ થઈ ગયો વિભાજનના ગુણધર્મને આધારે જે સંખ્યા આપેલી છે એનું સાદું રૂપ ખાસ તમને વિભાજનનો ગુણધર્મનો જે સામાન્ય સૂત્ર છે એ જો આવડતું હોય તો તમને આ દાખલા આવડી જશે ખાસ યાદ શું રાખવાનું જો આવું સ્ટેપ આપેલું હોય a × b = c એટલે કે આવું રકમોમાં આવું આપેલું હોય તો એમાંથી આવું બનાવો અહીંયા આપણે રકમમાં શું આપેલું છે આ જમણી બાજુ વાળું આપેલું છે ગુણાકાર પછી પ્લસ પછી ગુણાકાર તો એમાંથી શું બનાવ્યું આપણે આ બાજુ પછી એનું સાદું રૂપ આપવાનું બરોબર તો દાખલા નંબર 3 માં વિભાજનનો ગુણધર્મ બરોબર કોઈ પણ રકમ પૂછાય તો આવી રીતે આપણે સાદું રૂપ આપવાનું બરોબર હવે બીજો દાખલો જોઈએ હવે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 માં પણ આપણે શું કરવાનું છે સાદું રૂપ આપવાનું છે અહીંયા એમ નથી કીધું કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને જ સાદું રૂપ આપો બરોબર આપણે કોઈ પણ રીતે સાદું રૂપ આપી શકીએ તો સૌપ્રથમ આપણે અહીં શું કરશું 6 2 4 6 બરોબર લીથામાં રકમ આપેલી છે એમાં ભૂલ છે આ સરખી રીતે સુધારીને લખી નાખજો બરોબર અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ આપેલું છે અને સેલ્સટેપ આપેલું નથી જે અહીંયા ઉમેરેલું છે મને સુધારી નાખજો હવે અહીંયા આપણે 6 સ્ટેપ આપેલા છે એમાંથી આપણે જે સરખા સ્ટેપ છે એટલે કે સરખા છેદ અંશમાં જોવાનું નહીં સરખા છેદ હોય એને આપણે સાથે લખી નાખીએ તો અહીંયા સૌપ્રથમ છે 10/9 10/9 બીજું છે માઈનસ 1/9 બરોબર આ બેના છેદ કેવા છે સરખા પછી લખીએ પ્લસ 3/5 અને અહીંયાથી આવશે પ્લસ 2/5 ત્યાર પછી પ્લસ 11/4 અને અહીંયા આવશે માઈનસ 3/4 બરોબર તો બધાના છેદ સરખા થઈ ગયા આ બેના છેદ આવે અને આવે એ ત્રણેય શું કરવાનું અલગ અલગ સાદું રૂપ આપશે તો હવે ડાયરેક્ટ લખું છું અહીંયા બીજા છેદ કેવા છે સરખા છે તો બેના છેદમાં શું આવશે 9 અને અંશમાં 10 માંથી 1 બાદ કરીએ તો શું વધે 9 પ્લસ અહીંયા પણ બેના છેદ સરખા છે અંશમાં શું છે 3 × 2 = 5 સરવાળો કરવાનો છે અહીંયા બેના છેદ સરખા છે કેટલા છે 4 અને અહીંયા શું છે 11 માંથી 3 જાય તો 8 બરોબર 11 માંથી 3 જાય તો 5 હવે અહીંયા છેદ ઉડાડી દીધે 4 × 8 બરોબર તો શું છે અહીંયા પણ બધી જગ્યાએ છેદ ઉડી જશે 9 કેન્સલ 5 કેન્સલ બરોબર અંશ અને છેદમાંથી અહીંયા 9 કેન્સલ અહીંયા 5 કેન્સલ અહીંયા 4 × 8 અહીંયા શું વધે છે કાઈ નો વધે તો 1 અહીંયા પણ 1 અહીંયા શું વધે છે 2 તો આનો જવાબ શું આવશે 2 3 અને 4 બરોબર તો આવી રીતે રકમ આપેલી હોય બરોબર તો સરખા છે ને હોય એને સાથે લખી નાખવાના પછી સરવાળો થાય તો સરવાળો કરવાનો અને બાદબાકી થતી હોય તો બાદબાકી પણ બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે મોટા પદની નિશાની મૂકવાની અહીંયા આપણે બાદબાકી કરી એમાં 11 મોટા હતા એટલે આપણે પ્લસ લખ્યા છે બરોબર જો મોટું હોય એમાં માઇનસ ની નિશાની હોય તો આપણે અહીંયા માઇનસ કરવું પડે બરોબર હવે દાખલા નંબર 2 અહીંયા દાખલા નંબર 2 માં આપણને આ બે કૌંસ આપેલા છે
અને એકા માઈનસ 3 ના છેદમાં 5 હવે આ બે કાઉન્ટને જોઈએ તો આપણે વિભાજનના ગુણધર્મ યાદ આવે બરોબર વિભાજનના ગુણધર્મમાં આવો સ્વરૂપ હોય છે અહીંયા પણ જો 3 ના છેદમાં 7 3 ના છેદમાં 7 સામાન્ય છે તો એ સામાન્ય કાઢી લઈએ 3 ના છેદમાં 7 કાઉન્ટમાં શું વધશે 4 ના છેદમાં 5 આ પ્લસ ની નિશાની અને 3 ના છેદમાં 5 અને આ માઈનસ 3 ના છેદમાં 5 એમ 3 ના છેદમાં 7 આ બે અંશમાં આવશે ગુણાકાર 5 ને 5 સોરી 2 ના છેદ સરખા છે એટલે છેદમાં શું આવશે 5 અંશનું શું કરવાનું છે આપણે સરવાળો 4 ને 3 7 અને માઈનસ 3 ના છેદમાં 5 એમ બરાબર હવે શું કરશું આ 7 કેન્સલ થઈ જશે અંશમાંથી અને છેદમાંથી તો ખાલી શું બચે અહીંયા 3 ના છેદમાં 5 અને અહીંયા માઈનસ 3 ના છેદમાં 5 તો જવાબ શું આવશે 3 ના છેદમાં 5 માંથી 3 ના છેદમાં 5 બાદ કરીએ તો જવાબ આવે 0 બરાબર કોઈ પણ સંખ્યામાંથી 2 માંથી માઈનસ 2 2 માઈનસ 2 કરીએ તો જવાબ શું આવે 0 એવી જ રીતે 3 ના છેદમાં 5 માઈનસ 3 ના છેદમાં 5 કરીએ તો જવાબ શું આવશે 0 બરોબર આમાં શું ધ્યાન રાખવાનું છે બે જેટલા ના છેદ સરખા હોય એટલે પહેલા સરખુગણના પર આવો આપણે શેમાં કરીએ છીએ ક્રમનો ગુણધર્મ બરોબર ક્રમ બધાને બદલાવી લેખા અને સરખા છેદવાળાને સાથે લખી લેખા પછી સાદું રૂપાય ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 એમાં આપણને બે સંખ્યા આપેલી છે 3 ના છેદમાં 5 અને માઇનસ 1 ગુણ્યા 2 ના છેદમાં 5 એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો સૌપ્રથમ અહીંયા 3 ના છેદમાં 5 તો છે ત્યાં આપણને માઇનસ 2 ના 1 માઇનસ 1 ગુણ્યા 2 ના છેદમાં 5 આવેલું છે તો એના બદલા આપણે શું લખાય માઇનસ 1 ગુણ્યા 2 ના છેદમાં 5 એના બરાબર લખાય 5 એક 5 5 ને 2 7 એટલે માઇનસ 7 ના છેદમાં 5 તો હવે આપણે 3 ના છેદમાં 5 અને માઇનસ 7 ના છેદમાં 5 એની આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે તો પહેલા સંખ્યા રેખા દોરી નાખીએ બરોબર હવે છેદમાં કેટલા છે 5 છે તો બે સંખ્યાઓ વચ્ચે આપણે કેટલો જગ્યા રાખશું 5 ની સૌપ્રથમ 0 પછી 1 2 3 4 અને 5 અહીંયા શું આવશે 1 બરોબર 1 2 3 4 અને 5 આ બધાના છેદમાં શું લખવાનું 5 થઈ ગયું આ શું થયું જમણી સાઈડ એટલે કે ધન સંખ્યા હવે આપણે ઋણ સંખ્યા લખીએ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 અને માઇનસ 7 બરોબર ઈવજન નીચે પણ આપણે 5 લખી નાખીએ બધા એના છેદ કેવા છે સરખા તો બધી જગ્યાએ શું આવશે 5 છેદમાં આવશે 5 બરોબર અહીંયા શું આવશે માઇનસ 1 આ જગ્યાએ હવે આપણે શું કરવાનું છે 3 ના છેદમાં 5 અને માઇનસ 7 ના છેદમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ અહીંયા 3 ના છેદમાં 5 તો આવી રીતે પોઈન્ટ કરી લેવાનો અને ત્યાં કોઈ પણ આલ્ફાબેટ લખી શકો a b x y કોઈ પણ લખી શકાય બીજું શું છે માઇનસ 7 ના છેદમાં 5 તો એ અહીંયા છે તો ત્યાં આપણે આપી દઈએ b બરોબર તો આપણે બે સંખ્યા એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી કારણ કે બેના છેદ કેવા છે સરખા એટલે સરખા ભાગ પડે આ બાજુ પણ 5 હોય બે સંખ્યા વચ્ચે અને આ બાજુ પણ બે સંખ્યા વચ્ચે કેટલા ભાગ પડે 5 ભાગ પડશે બરોબર તો આ થઈ માઇનસ 7 ના છેદમાં 5 અને આ છે 3 ના છેદમાં 5 ત્યાર પછી છઠ્ઠો દાખલો 3 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 7 વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો અહીંયા આપણને કીધું નથી કે કેટલી સમય સંખ્યા લખવાની છે આગળ આપણે દાખલો કર્યા હતા બરોબર એમાં 10 સમય સંખ્યા લખવાની હતી અહીંયા આપણે આ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખશું તો સૌપ્રથમ અહીંયા બંનેના છેદ અલગ અલગ છે અંશ તો સરખા છે પણ છેદ અલગ અલગ છે બરોબર તો આપણે છેદ બેના સરખા કરવા પડશે તો આગળ કહ્યું કે એમાં અહીંયા પહેલા છેદ છે 5 તો એને બીજી સંખ્યાના છેદ સાથે ગુણાકાર કરવાનો એટલે કે 3 ના છેદમાં 5
बराबर શું આવશે 5 ગુણ્યા 7 બીજે છેદ બીજી સંખ્યાનો છેદ શું છે 7 છેદમાં 7 સાથે ગુણાકાર કર્યો તો અંશમાં પણ 7 સાથે જ કરવો પડે અહીંયા શું આવશે 7 3 21 અને 7 5 4 25 બરોબર આ થઈ ગયું હવે બીજું 3 ના છેદમાં 7 એને કેટલા સાથે ગુણાકાર કરવો પડશે 5 સાથે અંશમાં પણ 5 સાથે 5 3 15 છેદમાં શું આવશે 7 5 4 35 બરોબર તો આ બંને વચ્ચે આપણે કેટલી લખશું 5 સમય સંખ્યા આવી જાય છે કે નથી આવતી પહેલા એ ચેક કરશું જો આવી જાતી હોય તો આપણે સીધી સમય સંખ્યા લખી નાખશું અને જો ન આવે તો આપણે ફરીથી બે સાથેનો ગુણાકાર કરવો પડે તો આપણે જોઈએ અહીંયા 15 છે અને 21 છે 15 પછી કઈ સંખ્યા આવશે 16 ના છેદમાં છેદ તો બધાયના સરખા જ આવશે અંશ ખાલી બદલાશે 17 ના છેદમાં 35 18 ના છેદમાં 35 19 ના છેદમાં 35 અને 20 ના છેદમાં 35 બે ની વચ્ચે આટલી સંખ્યા આવે છે બરોબર 21 ના છેદમાં 35 નહીં લેવાના અને 15 ના છેદમાં 35 પણ નહીં લેવાની બે ની વચ્ચે જેટલી સંખ્યા આવતી હોય એટલી લેવાની તો હવે આપણે 5 ની જરૂર છે તો 2 4 અને 5 5 સમય સંખ્યા મળી જાય છે તો આપણે અહીંયા દાખલો પૂરો કરશું હવે આ જ દાખલામાં એમ કીધું હોય કે બંને વચ્ચે આપણે 10 સમય સંખ્યાઓ લખો તો તમારે શું કરવું પડશે આ જે વસ્તુ હોય કે 21 ના છેદમાં 35 અને 15 ના છેદમાં 35 એની સાથે અમે તમારે ફરીથી 2 સાથે ગુણાકાર કરવો પડે આનો 2 સાથે ગુણાકાર કરો એટલે શું જવાબ આવશે 42 ના છેદમાં 70 અંશ અને છેદ બંનેમાં ગુણાકાર કરવાનો 21 દુ 42 અને 35 દુ 70 એવી જ રીતે 15 દુ 30 અને 35 દુ 70 બરોબર એટલે એક આવશે 42 ના છેદમાં 70 બીજું આવશે 30 ના છેદમાં 70 પછી બે વચ્ચે 10 સમય સંખ્યાઓ આવી જશે તો એ આપણે લખી નાખ્યું બરોબર અત્યારે એટલે કઈ કીધું નથી કેટલી લખવાની છે એટલે આપણે 5 સમય સંખ્યા લખી બરોબર હવે આપણે દાખલા નંબર 6 સુધી જોયું બરોબર હોમવર્ક માં હવે દાખલા નંબર 7 8 અને 9 એમાં જોડકા ખાલી જગ્યા અને ખરા ખોટા છે બરોબર એ તમારે જાતે કરવાના રહેશે બરોબર અત્યાર સુધી આપણે જે શીખા એના આધારિત છે વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા ને એવું છે હવે ખાલી જગ્યા જે છે એમાં એક જગ્યાએ ચોથી ખાલી જગ્યામાં પરસ્પર બે વ્યસ્ત સંખ્યાઓનો એમાં સરવાળો ખાલી જગ્યા થાય એવું આપેલું છે એની જગ્યાએ પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય એટલો જ સુધારો કરવાનો છે ખાલી જગ્યા નંબર 4 એમાં જે સરવાળો છે એની જગ્યાએ ગુણાકાર શબ્દ આવશે બરોબર બાકી જોડકા પણ સહેલા છે ખાલી જગ્યા પણ સહેલી છે અને ખરા ખોટા પણ સહેલા છે બરોબર એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે બરોબર અને આજનું હોમવર્ક આજે જે આપણે દાખલા કર્યા એ તમારે લીઠામાં એકવાર લખી નાખવાના અને રફ બુકમાં પણ એકવાર લખવાનું રહેશે બરોબર અને જે દાખલા નંબર 7 8 અને 9 આપેલી લીઠામાં લખવાના રહેશે બરોબર અહીં આપણે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા પૂરું કરીએ છીએ નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરશું બરોબર